જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા નાગણેચી માતાના મંદિરમાં સવારથી જ ભક્તોનું ગોળાપૂર ઉમટી પડ્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખોલવામાં આવે છે. બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર શહેરના રાજઘટી વિસ્તારમાં નાગણેચી માતાનું મંદિર આવેલું છે. નાગણેચી માતાનું મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખુલે છે. એક શ્રાવણ વદ પાંચમ નાગપંચમી અને નવરાત્રિના આસસુદ આઠમના દિવસે ખુલે છે. આ મંદિરની વાત કરીએ તો પાલનપુરના નવાબ સાહેબને સપનામાં નાગણેશ્વરી માતા આવેલા અને નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગેલું. ત્યારબાદ નવાબ સાહેબને ત્યાં પુત્રનો જન્મ થતાં નવાબ સાહેબે 1628 સાલમાં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેજી માતાની મૂર્તિની સ્થાપના કરેલ. ત્યાંથી લઈ આ દિન સુધી અહીં નાગપાંચમના દિવસે હવન યજ્ઞ થાય છે અને નવરાત્રિમાં મહાપૂજા થાય છે. તેનો લાભ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો લે છે. વર્ષમાં બે વાર આ મંદિર ખુલતું હોવાથી લોકો આતુરતાથી ઇંતજાર કરે છે. લોકોનું કહેવું છે કે આ મંદિર ખૂબ જ ચમત્કારી છે અને અહીં આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. લોકોની ભારે આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. જોકે કોરોનાની મહામારીના કારણે મંદિર દ્વારા સેનિટાઈઝ કરીને જ લોકોને મંદિરના અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 1628 આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મંદિર રાજમંદિર તરીકે ઓળખાતું હતું. રજવાડા જતા રહ્યા પછી આ મંદિર આમ પબ્લિક માટે બી છૂટ આપવામાં આવી. જે તે વખતે ફક્ત નવરાત્રિની આઠમના દિવસે જ આ મંદિર ખુલતું હતું આમ પબ્લિક માટે, કારણ કે આ રાજમંદિર ગણાતું, એનું પાછળનું મહત્ત્વ આ હતું. અત્યારે નાગપાંચમના દિવસે પણ આ મંદિરનું ખોલવામાં આવે છે. જે દિવસે જેની આ બાધા પૂજા જે હોય એ દિવસે પાંચમના દિવસે કરતા હોય છે. આ મંદિરની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે પાલનપુરના નવાબ સાહેબ રાજસ્થાનના માનબાઈ સાથે થયા હતા. એમના લગ્ન દહેજમાં શ્રીફળ યંત્ર અને પાદુકા અને ચંડીપાઠ નામનું પુસ્તક અહીંયા લઈને આવ્યા હતા. એ સુકનના ભાગરૂપે આ પુસ્તક અને પાદુકા યંત્ર અને શ્રીફળની પૂજા અત્યારે પણ થાય છે. સિદ્ધપુરથી અવધી સહસ્ર બ્રાહ્મણ સમાજમાંથી અમારા વડવાઓને અહીંયા પૂજા સેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વર્ષ પરંપરાગત આ સેવા પૂજા અમે કરીએ છીએ. વર્ષમાં બે દિવસે જ આ મંદિરનું દ્વાર ખુલતું હોય છે આમ પબ્લિક માટે, અને એનું ભાવપૂર્વક લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ ચમત્કારી મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકોને ભારે શ્રદ્ધા છે. અહીં માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રાજઘટી પાલનપુર ખાતે આવેલ શ્રી નાગણેજી માતાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે, જે વર્ષો પહેલાં નવાબ સાહેબે અહીંયા મંદિરની સ્થાપના કરેલી હતી. જ્યાં નવાબ સાહેબના મેરેજ ત્યાં રાજસ્થાનમાં થયા હતા. ત્યાંથી દાહેજામાં માતાજી આવ્યા હતા. એ સમયે ઈસવીસન ઘણા સમય પહેલાં અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષમાં આ મંદિર બે જ વાર ખુલે છે, એક સુદ આઠમ, નવરાત્રિની સુદ આઠમ અને નાગપાંચમના દિવસે, જેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પાલનપુરના દરેક નગરજનો અહીંયા આ દિવસે ભક્તો દર્શન કરવા આવે છે અને નાગણેજી માતાના પ્રત્યે દરેકને ખૂબ જ શ્રદ્ધા છે. આ મંદિર 1628 બંધાવવામાં આવ્યું હતું. નવાબના સાહેબના ટાઈમનું છે. નવાબે રાણી પાસે લગ્ન કર્યા હતા, એમના દાયજામાં આવ્યા હતા અને આ કોમી એકતાનું પ્રતીક છે. વર્ષમાં બે વખત આ મંદિર ખુલે છે, નાગપંચમી અને નવરાત્રિની આઠમ, અને લોકોની બધી માનતાઓ અહીંયા પૂર્ણ થાય છે. જય માતાજી. શ્રદ્ધાપૂર્વક લોકો અહીં દર્શન કરવા આવે છે. જય માતાજી. આ પ્રાચીન મંદિરમાં બિરાજેલા નાગણેજી માતાની અલૌકિક મૂર્તિ ભક્તોને ભાવ વિભોર કરે છે. લોકો અહીં આવીને નાગ માતાની પૂજાપાઠ અને અર્ચના કરીને મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિના આસો સુદ આઠમના દિવસે પાલનપુરમાં આ ચમત્કારી મંદિરમાં બિરાજેલ નાગ માતાના દર્શન માત્રથી દુઃખો દૂર થઈ જાય છે.